મિત્રો ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી તો આજનો ટોપિક છે આપની પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ તો સૌપ્રથમ જોઈએ કે ઓજોન કેવી રીતે નિર્માણ પામે છે ઓજોન સ્તરની અગત્યતા જણાવો તો અહીંયા આપણે ઓઝોન ઓઝોન જે વાયુ છે એનું ઓ થ્રી ઓક્સિજનના ત્રણ અણુઓ જોડાય છે અને ઓઝોન બનાવે છે તો યાદ રાખજો એક માર્કમાં પૂછાય કે વજનનું સૂત્ર શું થાય તો ઓ થ્રી ઓક્સિજનના કેટલા અણુઓ ત્રણ અણુઓ આવેલા હોય છે તો જોઈએ વજન સ્તર વાતાવરણના ઉપલા સ્તર એટલે સ્ટેટોસ્ફિયરમાં આવેલું હોય છે જે સૌથી ઉપરનું સ્તર છે સ્ટેટોસ્ફિયર અને એની અંદર શું આવેલું હોય છે વજન સ્તર આવેલું હોય છે અને ઓજન ઓ થ્રીનો અણુ ઓક્સિજનના ત્રણ પરમાણુઓથી બને છે વજન કેટલા ઓક્સિજનના પરમાણુઓ ત્રણ પરમાણુઓથી વજન બનેલો હોય છે ઓક્સિજન ઓટુના અણ ઉપર સ્પાર જાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની અસરથી ઓઝોન બને છે કે ઓક્સિજનના અણુ પર શું થાય છે પારજાંબલી વિકિરણો પડે છે જેના કારણે ઓક્સિજનો શું થઈ જાય છે વિભાજન થઈ જાય છે એટલે એક ઓક્સિજન અને બીજો ઓક્સિજન અને બીજા ઓક્સિજન વાયુ સાથે એટલે ઓટુ સાથે આ વિભાજન થયેલા ઓક્સિજનમાંનો એક ઓક્સિજન શું થઈ જાય છે જોડાઈ જાય છે અને શું બનાવે છે ઓઝોન બનાવે છે તો ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે એટલે કે જે ઓક્સિજન છે ઓટું અણુ એના પર પારધામલી વિકિરણો પડવાથી એ શું થઈ જાય છે એનું વિભાજન થઈ જાય છે અને ઓક્સિજન પરમાણુમાં રૂપાંતરિત થાય છે અને ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓજનનો અણુ બનાવે છે જે આપણે અહીંયા જોઈએ ઓટું વધતા તો અલ્ટ્રાવાયોલેટ વિકિરણો જે ઓક્સિજન પર પડે છે અણુ પર અને પ્રકાશ વિભજન થાય તે દરમિયાન ઓવત્તાઓ એટલે કે ઓક્સિજન શું થઈ જાય છે છૂટા પડી જાય છે અને આપણને શું મળે છે ઓક્સિજન અણુમાંથી ઓક્સિજન પરમાણુ મળે છે બીજું તો ઓ વધતા ઓટો એટલે જે ઓક્સિજન વિભાજન થયેલું હોય એ ઓક્સિજન પાછો ઓક્સિજન પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાઈને શું બનાવે છે ઓજોન બનાવે છે એટલે કે ઓથરી બનાવે છે તો આ ઓઝોન કેવી રીતે નિર્માણ બનાવે છે એ છે હવે આપણે ઓજણ સ્તરની અગત્યતા જાણીએ કે ઓજન સ્તરથી આપણને શું ફાયદો થાય છે તો અહીંયા આપણને આપ્યું છે આકૃતિમાં પૃથ્વી છે અને એક વ્હાઈટ કલરનો પટ્ટો આપ્યો છે જે ઓજણ સ્તર બતાવેલું છે અને ઉપર સૂર્યના કિરણો પડે છે ઓકે તો સૂર્યના સીધા જે કિરણો પડે છે એને શું કરે છે એ પરાવર્તિત કરી નાખે છે અને પૃથ્વી પર જે સીધા કિરણો પડવાના છે એ પડવા દેતું નથી જોઈએ સૂર્યમાંથી આવતા પાર જાંબલી અલ્ટ્રાવાયોલેટ વિકિરણો સામે ઓજણ સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે એટલે કે જે ઓજણ સ્તર છે એ પૃથ્વીની ફરતે આવેલું હોય છે જે સ્ટેટોસ્ફિયરમાં આવેલું હોય છે જે શું થશે કે અલ્ટ્રાવાયોલેટ જે વિકિરણો પૃથ્વી પર પડે છે એનાથી શું કહે રક્ષણ આપે છે ઓજન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે ઓજન સ્તર શું કરે છે સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી જે વિકિરણોનું શું કરે છે શોષણ કરે છે આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે અને પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરવા માટે ઓજન સ્તર જવાબદાર છે એવું પણ આપણે કહી શકીએ અને વજન સ્તરના કારણે આપણે જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે સૂર્યના એનાથી બચી શકીએ છીએ હવે નકામા કચરાના પ્રકારના વર્ણવો એટલે કે નકામા જે કચરો છે એના પ્રકાર જોઈએ તો અનૈચ્છિક બિન ઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહે છે અનૈચ્છિક બિનઉપયોગી વસ્તુઓ એટલે કે અનિચ્છિક એટલે જે આપણી ઈચ્છાના હોય જેને આપણે ઉપયોગમાં નહીં લઈ શકતા હોય એવી વસ્તુઓ બીજી ઘરગથ્થુ નકામી ચીજ ચીજવસ્તુઓ ઘરગથ્થુમાં વપરાતી નકામી ચીજ વસ્તુઓથી શું બને છે કચરો કહેવાય છે કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે એક ઘન કચરો અને બીજો પ્રવાહી કચરો ઓકે તો ઘન કચરામાં શું આવશે તો રસોડાના કચરામાં શાકભાજી ફળ છાલ હાડકાં વગેરે ઘન કચરો કહેવાશે બીજું આ ઉપરાંત ધાતુ કચરો કાચ પ્લાસ્ટિક પોલીથીન પોલીથીન એટલે જે થેલીઓ આવે છે પ્લાસ્ટિકની પણ ઘન કચરામાં સમાવેશ થાય છે એટલે આ ઘન કચરો કહેવાશે જ્યારે પ્રવાહી કચરામાં શું આવશે ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે જે પ્રવાહી કચરો છે એ જે ગંદુ કેમિકલ્સ હોય છે જે ફેક્ટરીની અંદર એ શું કરે છે સીધું એ લોકો ક્યાં નિકાલ કરી દે છે નદીઓની અંદર નિકાલ કરી દે છે એટલે પ્રવાહી જે કચરો છે એનો નિકાલ ઘન કચરાની સાપેક્ષમાં જલ્દીથી વ્યવસ્થાપન થઈ જાય છે જ્યારે ઘન કચરાનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ મુશ્કેલ બને છે અને દિવસે ને દિવસે ઘન કચરામાં સતત શું થતો જાય છે વધારો થતો જાય છે જેમ કે આ કચરો પ્લાસ્ટિક પોલિથિન શાકભાજી ફળ છાલ હાડકાં વગેરેમાં શું થતો જાય છે સતતને સતત વધારો થતો જાય છે વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવ્યા છે વિઘટનના આધારે કે કયો કચરો જમીનની અંદર સડી જાય છે એટલે કે વિઘટન થઈ જાય છે અને કયો કચરો જમીનની અંદર વિઘટન થતો નથી એના આધારે પણ બે પ્રકાર પાડવામાં આવ્યા છે કચરાના સ્વરૂપના આધારે પણ બે પ્રકાર છે ઘન કચરો અને પ્રવાહી કચરો અને વિઘટનના આધારે પણ કચરાના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે જોઈએ તો જૈવ અવિધનીય કચરો અને જૈવ વિઘટનીય કચરો ઓકે તો જોઈએ પહેલાં જૈવ વિઘટનીય કચરો તો જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય છે એટલે જે જીવાણુ અથવા મૃતોપજીવી પ્રાણીઓ છે તો સજીવો છે એ શું કરે છે એ કચરાનું શોષણ કરી લે છે એટલે ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે અને એ કચરાનું વિઘટન થઈ જાય તો એવા કચરાને જૈવ વિઘટનીય કચરો તરીકે ઓળખ્યા છીએ દાખલા તરીકે શાકભાજી ફળ કાગળ વગેરે શું કહેવાશે આ જૈવ વિઘટનીય કચરો કહેવાશે જેનું જમીનની અંદર શું થઈ જાય છે વિઘટન થઈ જાય છે અમુક સમય બાદ થોડા સમય બાદ બીજું જૈવ અવિઘટનીય કચરો એટલે કે જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણું કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે અને આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે પરંતુ લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે આના પર તાપમાન અને દબાણની આ કચરા પર અસર થાય છે પરંતુ લાંબા સમય વર્ષો સુધી એ શું કરે છે જમીનની અંદર જેવા છે એવાને એવા જ રહે છે એનું વિઘટન થતું નથી દાખલા તરીકે કાચ પ્લાસ્ટિક પોલિથિન ધાતુઓ વગેરે શું કહેવાશે જૈવ અવિઘટનીય કચરો જે વર્ષો સુધી જમીનમાં એ પોતાના મૂળ સ્વરૂપમાં જ પડી રહે છે એટલે કે એનું વિઘટન થતું નથી અને આ કચરાના કારણે આપણે જમીન જોઈએ તો જમીનની ફળદ્રુપતામાં પણ શું થઈ જાય છે ઘટાડો થઈ જાય છે અને જેના કારણે પ્લસ બીજું કે જે પ્લાસ્ટિક છે કાચ છે એ જમીનની અંદર જવાથી જમીનની ફળદ્રુપતામાં શું કરી નાખે છે ઘટાડો કરી નાખે છે અને એ સમયે વર્ષો સુધી એવાના એવા પોતાના મૂળ સ્વરૂપમાં રહેવાથી જમીનને વધુ પડતું નુકસાન કરે છે તો જૈવ અવિઘટનીય કચરો અને જૈવ વિઘટનીય કચરો તો જે કચરાનું જીવાણુ કે મૃતકજીવીઓ દ્વારા શું થઈ જાય વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે અને જે કચરાનું જૈવિક પ્રક્રિયાઓ એટલે કે જીવાણુ કે મૃતપજીવો દ્વારા વિઘટન કરી ન શકાય તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરા તરીકે ઓળખીએ Sí.